નમસ્કાર એન્ડ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને તમારી સાથે હું છું ધ્રુવી। સમાચારની શરૂઆતમાં વાત કરવામાં આવે તો દિલ્હી હરિયાણા અને પંજાબ સહિત દેશના ઘણા વિસ્તારોમાં ખેતી સાથે જોડાયેલા બિલોના વિરોધ કરવામાં આવી રહ્યો છે। દેખાવકારોએ આજે દિલ્હીમાં ઇન્ડિયા ગેટની પાસે એક ટ્રેક્ટર સળગાવ્યું છે, જ્યારે પંજાબ યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ એક ટ્રકમાં ટ્રેક્ટર લાવ્યા હતા અને પછી એને નીચે ઉતારીને સળગાવી દેવામાં આવ્યું હતું। આ મામલામાં પોલીસે 5 લોકોની ધરપકડ કરી છે। પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહે આજે શહીદ ભગતસિંહ નગરમાં ધરણા ઉપર બેસશે। તેમનું કહેવું છે કે ખેડૂતોના હિતોને ધ્યાનમાં રાખીને આપણા રાજ્યના કાયદામાં સંશોધન સહિત તમામ વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે। કર્ણાટકમાં આજે ખેડૂતોએ બંધનું એલાન આપ્યું છે અને જોતા કલબુર્ગીમાં પોલીસ તૈનાત કરવામાં આવી છે। સંસદમાં ગત સપ્તાહે ખેડૂતો સાથે સંકળાયેલા 3 બિલો પાસ થયા હતા, એના વિરોધમાં રાજ્યસભામાં હોબાળો કરનારા 8 વિપક્ષી સાંસદને સભાપતિ વૈકૈયા નાયડુએ સસ્પેન્ડ કર્યા હતા। એ પછી વિપક્ષે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરીને બિલોને પરત કરવાની માંગ કરી હતી। જોકે રાષ્ટ્રપતિએ રવિવારે બિલોને મંજૂરી આપી છે અને વિપક્ષને નવા બિલોથી ખેડૂતોને નુકસાન થશે તેમ લાગી રહ્યું છે અને સરકાર આવનારા સમયમાં સમર્થન મૂલ્યની વ્યવસ્થાને ખત્મ કરી શકે છે। જોકે સરકાર તે કહી ચૂકી છે કે સમર્થન મૂલ્ય ચાલુ રહેશે અને નવા બિલો ખેડૂતોના ફાયદા માટે લાવવામાં આવ્યા છે। બ્યુરો રિપોર્ટ NS ગુજરાત ન્યૂઝ દિલ્હી। આગામી 1 તારીખથી સાસણ નજીક આવેલા દેવળિયા સફારી પાર્ક ફરી એક વખત પ્રવાસીઓ માટે ખુલવા જઈ રહ્યો છે, ત્યારે કોરોના સંક્રમણને લઈને રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા જે દિશા નિર્દેશો આપવામાં આવ્યા છે તે અનુસૂચિત અને અનુસરીને વન વિભાગ દ્વારા તમામ તૈયારીઓની આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। આગામી 1 તારીખથી સાસણ નજીક આવેલ ગીર દેવળિયા સફારી પાર્ક પ્રવાસીઓ માટે ખુલવા જઈ રહ્યો છે। કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા દિશા નિર્દેશોના પૂરતા પાલન કરવાની શરતો સાથે પ્રવાસીઓને દેવળિયા સફારી પાર્કમાં પ્રવેશ આપવામાં આવશે, જેમાં સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈનનું વન કર્મચારીઓની સાથે પ્રવાસીઓએ પણ ચુસ્ત પાલન કરવાનું રહેશે। કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને દેવળિયા સફારી પાર્કમાં સેનિટાઇઝર, માસ્ક અને સામાજિક અંતરને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે। પાર્કમાં 12 કલાક દરમિયાન 70 જેટલી જીપ્સીઓ મારફતે પ્રવાસીઓ સી દર્શન કરી શકશે। એક જીપ્સીમાં ગાઈડ અને ચાલકની સાથે 3 પુખ્ત અને 1 બાળકની સાથે રાખવાની મંજૂરી આપવામાં આવી છે। બસમાં 11 પ્રવાસીઓને બેસાડવામાં આવશે અને વધુમાં વન વિભાગના અધિકારીઓએ 10 વર્ષથી નીચે અને 65 વર્ષથી ઉપરની કોઈ પણ વ્યક્તિઓને સફારી પાર્કમાં પ્રવેશ આપવા ઉપર પ્રતિબંધ લાદ્યો છે। આગામી 16 ઓક્ટોબરથી સેન્સ્યુરલ જંગલ સાસણ વિસ્તારમાં સી દર્શન ખુલ્લું મૂકવામાં આવશે। આપણે કોવિડ પેન્ડેમિકને ધ્યાનમાં લઈને 17 માર્ચથી જો ગીરમાં સફારી થતી હતી એ બધી બંધ થઈ હતી, જે આપણે ઇકો ટુરિઝમ કહીએ છીએ એ ઇકો ટુરિઝમ બંધ થયેલો હતો। આને પછી અત્યારે જે આપણે બધી જ કોવિડ-19 પેન્ડેમિકને ધ્યાનમાં લઈને અને ગાઈડલાઇન બધી ધ્યાનમાં લઈને 1 ઓક્ટોબરથી આપણે દેવળિયા સફારી પાર્ક, જેને આપણે ગીર ઇન્ટરપ્રિટેશન ઝોન કહીએ છીએ, એની શરૂઆત થવાની છે। અને 16 ઓક્ટોબરથી આપણે ગીર નેશનલ પાર્ક એન્ડ સેન્ચ્યુરીમાં જો ગીર જંગલ ટ્રેલ છે એની શરૂઆત થવાની છે। એને બાબતે હું આપણને થોડોક વાતચીત કરવા માગુ છું કે અમે એવું છે કે અમે બધી જે કોવિડ રિલેટેડ ગાઈડલાઇન્સ છે, ચાહે સ્ટેટ ગવર્મેન્ટની હોય કે સેન્ટ્રલ ગવર્મેન્ટની હોય કે જેટલા પણ અમે ગાઈડલાઇન લાગુ પડતી હોય એ બધીને અમે ધ્યાનમાં લઈને બધી તૈયારી કરી દીધી છે અને અત્યારે જે છે ફાઇનલ ટચ હાલે છે અને એ પણ થઈ જશે। અમે એવું કોશિશ કરી છે કે બધું આપણે જે બધા મળીને આપણે જે કોવિડનો જો આ સ્પ્રેડ માલો થયો છે યા કોવિડની મહામારી થઈ છે તો આને કંટ્રોલ કરી શકીએ, આને સાથે સાથે લોકોને પણ રોજગારી મળતી રહે અને લોકોને પણ એક જે ઇકો ટુરિઝમનો તક છે એ પણ મળતો રહે અને ઇકો ટુરિઝમથી બધી જે આપણી એક્ટિવિટી થતી રહેશે એ પણ ચાલુ થઈ શકે એને ધ્યાનમાં લઈને આપણે તૈયારી કરી છે। પહેલાં આપણે તૈયારીની એક વાત કરીએ તો જેટલી પણ જીપ્સી સફારી છે કે આપણે બસમાં સફારી થાય છે, જે પણ દેવળિયા સફારી પાર્કમાં થતી હશે કે આપણે ગીર જંગલ ટ્રેલમાં, અમે બધાને 50% કેપેસિટી પર રન કરવાની છે। જેવું કે આપણે જેટલા પહેલાં માણસ જતા હતા એક વ્હીકલમાં, આના 50% અત્યારે એક વ્હીકલમાં જશે। બીજી છે કે આપણે એવું કોશિશ કરી છે કે વધારેમાં વધારે ટચલેસ સિસ્ટમ હોય, તો આપણે બધો ડિજિટલ પર શિફ્ટ કર્યો છે
જેવું કે આપણે પરમિટ છે એ બધું ડિજિટલ છે, ઓનલાઈન છે, આપણી વેબસાઇટ પર બધી ગાઈડલાઈન મૂકેલી છે, કોવિડ રિલેટેડ બધી ગાઈડલાઈન છે, તો એ પણ જોઈ શકો. અને પછી વિન્ડો પે આવો તો પણ ક્યાંય ટચ કરવાની કોઈ જરૂરિયાત નથી, બધો જ આપણે બોલવાથી લઈને માઇક સિસ્ટમ કરી દીધું છે, જે ત્યાં દૂર ખડો રહીને આપણે વાતચીત કરીને. અને જો ટિકિટ છે આપણે મોબાઈલમાં પણ મળી જશે, જો પરમિટની વાત કરીએ છીએ. આગળ નાકે પે જાઓ તો તે આપણે પૂરો સિસ્ટમ ચેન્જ કરી દીધો, તે સીધો આપણે બારકોડ બતાવવાનો અને આપણે નાકેથી પણ એન્ટર થઈ શકો. એવી જ પ્રકારની ઘણી બધી અને વ્હીકલ છે એ આપણે સફારીમાં જશે તો આનો બધો જે આપણે કોવિડની જો કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની ગાઈડલાઇન છે આ મુજબ જે વ્હીકલની સેનિટાઈઝ છે અને ટાયર વોશિંગ છે એ પણ બધી પ્રિપરેશન કરી છે. વધુ મેં આ છે કે બધા જે ટ્યુરિસ્ટ આવે અને કોવિડ રિલેટેડ બધી જો આપણે જેવું આપણે વાત કરીએ છીએ કે ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન જો મીડિયમ હોવું જોઈએ છે કે સેલ્ફ એ લોકો વાંચી શકે અને આને સેલ્ફ ફોલોઅપ કરી શકે, એવો બધા જ પ્રકારના સાઇન બોર્ડ છે અને બધી જ પ્રકારની ગાઈડલાઇનનો એકદમ ડિટેલ છે, એ બધી જ અમે અહીંયા આપણે વ્યવસ્થા કરી દીધી છે. તો બધા ટ્યુરિસ્ટ જો ઇકો ટ્યુરિસ્ટ આ વિઝિટ કરવા માંગતા હોય અને આવશે, આ બધાને એક વિનંતી છે કે બધા આપણે કોવિડની ગાઈડલાઇન ફોલો કરવાની અને એ જ મુજબ આગળ આપણે જો સફારીમાં જવાનો અને સફારીનો જે છે એ લોકો આનંદ લઈ શકે છે. આને સાથે સાથે જેટલા પણ આપણે સફારીમાં ઇકો ગાઈડ છે, ચાહે દેવળિયામાં જતા હશે, જંગલ ટ્રેલમાં જતા હશે, અને આપણે અમે સફારી જીપ્સી સફારી વ્હીકલ્સ છે અમે જે ડ્રાઈવર જતા હતા, અને બધાને કોવિડનો ટેસ્ટિંગ કરીને અને પછી જ આપણે સફારીમાં અને ઇકો ટુરિસ્ટ સાથે મૂકવામાં રહેશે, તો એ પણ અમે બધી તૈયારી કરી છે. અને ગામ લોકો છે એનો પણ આપણે સહકાર માંગ્યો છે, અમે બધાને વાતચીત કરી છે કે ભાઈ આપણે જે કોવિડની પરિસ્થિતિમાં ધ્યાનમાં લઈને અત્યારે ઇકો ટુરિઝમ શરૂ કરવાનો થાય છે તો એને મુજબ આપણે બધાનો પણ સહયોગ છે. અને બધા ટ્યુરિસ્ટથી પણ અમે એવું આશા રાખીએ છીએ કે એ પણ બધા અમે સહયોગ કરીને જે આપણે અત્યારે કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને જે સફારી શરૂ કરી રહ્યા છે અમે બધામાં વધારેમાં વધારે સહયોગ આપશે. ઓનલાઈન બુકિંગ જે છે કે અમે એવું હતો કે બધો જ સિસ્ટમ છે આપણે ચેન્જ કરવાનો હતો, તો આને બાબતમાં આજે સાંજે યા કાલે સવારથી પહેલાં અમે કાલે સવારે સુધી અમે ચાલુ કરી દઈશ, તો આ એક વેબસાઇટ જે છે આપણી અમે ચાલુ થઈ જશે. તો અત્યારે કેમકે અમે ઘણો બધો બેકગ્રાઉન્ડ ચેન્જ કરવો પડ્યો આની સેટિંગને લીધે, તો એ આપણે પણ ચાલુ થઈ જશે. તો આપણી જો વેબસાઇટ છે જો girline.gujarat.gov.in આ પે બધી જ આપણે બુકિંગ પણ જોઈ શકો છો. સાસણ વન વિભાગના અધિકારીઓ દ્વારા ઓનલાઈન વ્યવસ્થાઓને પણ અગ્રિમતા આપી છે. અહીં આવતા દરેક પ્રવાસીઓ ઓનલાઈન કાર્ય પદ્ધતિના ભોગ બને અને તેનું અનુસરણ કરે તે માટે ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. પાર્કમાં પ્રવેશ માટેની મંજૂરીથી લઈને ટિકિટ સુધીની તમામ કામગીરી ઓનલાઈન કરવામાં આવી છે, જેથી કોરોના સંક્રમણનો ખતરો ટાળી શકવા મદદ મળી શકે. વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઇકો પ્રવાસન ફરીથી તેના જૂના દિવસો તરફ આગળ વધે તેને લઈને અત્યારથી જ તમામ મોરચે કામ કરી રહ્યા છે અને સમગ્ર બુકિંગ ઓફિસમાં, શોપમાં અને ફૂટમાર્ક મારવામાં આવ્યા છે. તેમની ઉપર ઊભી પ્રવાસી વાત કરી શકે અને જે જીપ્સી અને બસ જ્યારે ઉપડશે ત્યારે સેનિટાઇઝર થઈને વ્હીલ વોશ કરવામાં આવશે. બાઇટ અશોક બારોટ, એનએસ ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. અમીરગઢમાં રેલવે ઓવરબ્રિજની માંગ વર્ષોથી પ્રજામાં ઉઠેલી છે. આ અંગે ગામના સરપંચ સહિત આગેવાનો દ્વારા અનેક વખત રાજ્ય સરકાર સહિત પ્રજાના પ્રતિનિધિઓને રજૂઆત કરાઈ છે, છતાં બ્રિજ હજી સુધી બનાવવામાં ન આવતા આજે વાહન ચાલકો અનેક પરેશાની ભોગવી રહ્યા છે. અમીરગઢમાં રેલવે ઓવરબ્રિજની માંગ વર્ષોથી પ્રજામાં ઉઠી છે, જોકે આ અંગે ગામના સરપંચ સહિત આગેવાનો દ્વારા અનેક વખત રાજ્ય સરકાર સહિત પ્રજાના પ્રતિનિધિઓને રજૂઆત કરાઈ છે. જોકે રજૂઆતને ધ્યાનમાં રાખીને થોડા મહિના અગાઉ રેલવે તંત્ર સહિત સ્થાનિક મામલતદાર, પંચાયતના સરપંચ સહિતની હાજરીમાં સર્વે કરવામાં આવ્યું હતું, જેમાં બ્રિજ ફાટકવાળી જગ્યાએ બનાવવાની ચર્ચા કરાઈ હતી, પરંતુ માલિકીની ખેતીની જમીન આવતી હોવાથી જમીન સંપાદક થયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે, આવું થોડા મહિના અગાઉ રેલવે અધિકારીના સૂત્રો દ્વારા જણાવ્યું હતું. અમીરગઢ એ બે ભાગમાં વહેંચાયેલું ગામ છે, જેમાં હાઈવે અને ગામ વચ્ચે રેલવે લાઇન આવતી હોવાથી વાહન ચાલકોએ ફાટક બંધની સમસ્યાને લઈને પરેશાની વેઠવી પડે છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમીરગઢ રેલવે લાઇન તેમજ હાઈવેને અડીને આવેલો વિસ્તાર હોવાથી અવારનવાર નાના મોટા અકસ્માતોની ઘટના બનતી જ હોય છે. દવાખાને ભોગ બનનારને લઈ જવા માટે વાહનો સમયસર મળી જાય છે, પરંતુ ફાટક બંધ રહેવાથી ભોગ બનનારનો જીવ પણ જોખમમાં મુકાઈ જતો હોય છે. વર્તમાન સમયે અમીરગઢમાં ડબલ રેલવે લાઇન પર ટ્રેનો દોડે છે, જેમાં નિયમો મુજબ ફાટક લાખો સુધી બંધ રહેતા પ્રજાએ પરેશાની ભોગવવી પડે છે.
માટે અમીરગઢ રેલવે ફાટક વાળી જગ્યાએ ઓવરબ્રિજ તુરંત બને તેવી પ્રજાની માંગ છે. સુરેશ રાણા, એનએસ ગુજરાત ન્યૂઝ, અમીરગઢ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેર દેસાઈની પોળમાં આવેલા મદન મોહનલાલજી મંદિરમાં આસ સુદ 11ના પવિત્ર દિવસે તુલસી વિવાહનું આયોજન કરાયું હતું. પવિત્ર પુરુષોત્તમ માસ અંતર્ગત પ્રાંતિજ નગરના મદન મોહનલાલજી વૈષ્ણવ હવેલીમાં તુલસી વિવાહ પ્રસંગની ઉજવણી હર્ષ ઉલ્લાસપૂર્વક કરવામાં આવી હતી. દેસાઈની પોળમાં આવેલા આ પૌરાણિક મંદિરમાં દરેક ધાર્મિક તહેવારોની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીને કારણે તમામ તહેવારો સાદાઈપૂર્વક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવીને ઉજવવામાં આવે છે. વૈષ્ણવ હરિભક્તો પૂર્ણિમાબેન પરીખ અને ભુનેશ પરીખે તુલસી વિવાહના મુખ્ય યજમાન તરીકે લાભ લીધો હતો. શાસ્ત્રી પ્રશાંત મહારાજે વિધિવિધાન અનુસાર પરંપરાગત રીતે તુલસીજીના વિવાહ કરાવ્યા હતા, જ્યારે વૈષ્ણવ હરિભક્તોએ ઉત્સવની ઉજવણીમાં ભાગ લીધો હતો. ઢોલ નગારા અને ખડતાલાના સંગીત સાથે તુલસીજીના વિવાહની ઉજવણી હર્ષો ઉલ્લાસપૂર્વક કરવામાં આવી હતી. પ્રાંતિજનગરમાં વૈષ્ણવોની બે હવેલી આવેલી છે, જેમાં દશાશ્રીમાળીની વાડી નજીક ઘનશ્યામલાલજીની હવેલી આવેલ છે, જ્યારે દેસાઈની પોળમાં મદન મોહનલાલજી બિરાજમાન છે. આ બંને હવેલીમાં દરેક તહેવારોની ઉજવણી આનંદભેર કરવામાં આવી છે. અધિક માસમાં એટલે કે પવિત્ર પુરુષોત્તમ માસમાં વિવિધ મનોરથની ઉજવણી કરાય છે. જીલ રાવલ, એનએસ ગુજરાત ન્યૂઝ, પ્રાંતિજ. તો હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.